નમસ્કાર મિત્રો, આરકે એજ્યુકેશન ઇન્ફોમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું એકમ બે, એક જ દે ચિનગારી, કે જે પ્રાર્થના ગીત છે. તો સૌ પ્રથમ આપણે કવિ પરિચય જોઈએ. હરિહર ભટ્ટ, હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તેઓ અધ્યાપક હતા. કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે. હૃદયરંગ એમનો કાવ્ય સંગ્રહ છે. ચાલો મિત્રો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાન, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાન, એક જ દે ચિનગારી. ચકમક લો ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામગીરીમાં તણખો ન પડ્યો, જામગીરીમાં તણખો ન ફળી મહેનત મારી. એક જ દે ચિનગારી મહાન, એક જ દે ચિનગારી. ચાંદો સળી ગયો, સળગ્યો, સળગી આભ અટારી, ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, ના સળગી એક સગડી મારી, વાત વિપત્તની ભારી. એક જ દે ચિનગારી મહાન, એક જ દે ચિનગારી. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યનું શ્રવણ કરવાની મજા આવી ને, તો ચાલો હવે કાવ્યને સમજીએ. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી એટલે કે હે મહાનલ, હે પરમપિતા પરમેશ્વર,
હું આપની પાસે કેવળ એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું. ચકમક લોટું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી, મહાનલ એક જ દે ચિનગારી. એટલે કે ચકમક અને લોટું ઘસતા ઘસતા જિંદગીના નાના મોટા કાર્યો કરતા કરતા મેં આખી જિંદગી પૂરી કરી નાખી, છતાંય જામગરીમાં તણખો પડ્યો નહીં, એટલે કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં, એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિનગારી માગું છું. ત્યારબાદ ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. એટલે કે ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી તારારૂપે ઝળહળી ઉઠી, પણ એક મારી જીવનરૂપી સગડી સળગી નહીં, મારા જીવનમાં પ્રકાશ થયો નહીં. મારા માટે આ બહુ જ દુઃખદાયક છે. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ ચિનગારી માગું છું. ત્યારબાદ ઠંડીમાં મુજકાયા થથરે, ખોટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. એટલે કે ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું, અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે, હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. હે વિશ્વાનલ, હું આપની પાસે વધારે કશું માગતો નથી. હે પરમાત્મા, માગું છું માત્ર એક જ ચિનગારી, જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે. તો વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને? તો ચાલો હવે શબ્દ સમજૂતી જોઈએ. ચિનગારી એટલે તણખો, અહીં જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ. મહાનલ એટલે મોટો અગ્નિ, અહીં અગ્નિ સ્વરૂપ પરમાત્મા. જામગરી એટલે પલીતો, અહીં જિંદગી. સગડી એટલે કે હૈયું, ઠંડીમાં જડતાની નિષ્ક્રિયતાની મૃત્યુ જેવી ઠંડીમાં. ત્યારબાદ રૂઢિપ્રયોગ જોઈએ. જિંદગી ખર્ચી નાખવી એટલે કે જીવન વેડફી દેવું, મહેનત ન ફળવી એટલે કે મહેનત વ્યર્થ જવી, ધીરજ ખૂટવી એટલે કે ધીરજ ન રહેવી, હિંમત હારી જવી. તો વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને? તો ચાલો હવે થોડા આજના પ્રશ્નોનો સમય થઈ ગયો છે, જે તમારે નોંધપોથીમાં નોંધ કરવાના છે. કવિ ઈશ્વર પાસે શાની માગણી કરે છે? જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું? કવિએ પોતાનું જીવન શેમાં ખર્ચી નાખ્યું? મહેનત ફળવી એટલે શું? કવિ કઈ વાતને ભારે વિપત્તિની ગણે છે? કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માગે છે? તો આ પ્રશ્નોની નોંધ તમારે નોંધપોથીમાં કરવાની છે. ત્યારબાદ સમાનાર્થી શબ્દ અનલ, વિપત, ચાંદો, સૂરજ, કાયા, લોઢું. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. ખૂબ ખૂબ આભાર.